કેમ છો મિત્રો? ગુજરાતી ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની માહિતી મેળવવી બહુ અઘરી હોય છે, એટલે અમે ખાસ કરીને ગુજરાતી ફિલ્મોના કલેક્શનની વાત નથી કરતા. જેનું કારણ છે કે ઘણી જગ્યાએ ઓફલાઈન ટિકિટનું વેચાણ થતું હોય, જેમાં ખાસ કરીને સિંગલ સ્ક્રીનમાં જોવા મળે છે, એટલે સાચો આંકડો આપણને ગૂગલમાં જોવા મળતો જ નથી. એ જોઈને મેં અગાઉના વિડીયોમાં પણ વાત કરી હતી કે આ ફિલ્મ કસુંબાઈ 1 વીકમાં 1 કરોડની કમાણી કરી છે, અને તે પણ કીધું હતું કે આ ફિલ્મ તેના બજેટ જેટલી કમાણી પણ નહીં કરી શકી. તો હવે આ બધા સવાલોના જવાબ મળી ગયા છે, કેમ કે આજે ખુદ વિજય ગિરી સરના ફિલ્મના ઓફિશિયલ આંકડા રજૂ કરી નાખ્યા છે, જેમાં હિન્દી ફિલ્મના એનાલિસિસ એવા કોમલ નહતાએ તેમના એક્સ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ મૂકીને આ કસુંબો ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની માહિતી આપી છે, જેમાં તમને જોવા મળશે કે આ ફિલ્મે સૌથી વધારે કમાણી ગુજરાતના સૌરાષ્ટ્રમાં કરી છે, અને ઓલઓવર આ ફિલ્મની પહેલા વીકમાં પહેલા શુક્રવારે કમાણી કરી હતી 24 લાખની, શનિવારે 37 લાખ અને રવિવારે 60 લાખ. તેના પછી ચાલુ દિવસ હોવા છતાં સોમવારે 27 લાખ, મંગળવારે 29 લાખ અને બુધવારે 30 લાખ, અને છેલ્લે ગુરુવારે પણ 30 લાખની કમાણી સાથે એક અઠવાડિયામાં આ ફિલ્મે 2 કરોડ 37 લાખની કમાણી કરી લીધી હતી. જયારે બીજા વીકની વાત કરીએ તો પહેલા વીકની સરખામણીમાં બીજા વીકે સારી કમાણી કરી છે, કેમ કે 23 ફેબ્રુઆરી 2 બોલિવૂડ ફિલ્મ ક્રેક અને આર્ટિકલ 370 અને 1 ગુજરાતી ફિલ્મ નાસુર પણ રિલીઝ થઈ હતી. તેમ છતાં આ કસુંબો ફિલ્મે સારી કમાણી કરી છે, જે આ ફિલ્મ માટે બહુ સારી વાત કહી શકાય. તેમાં બીજા વીકમાં શુક્રવારે 37 લાખ અને શનિવારે 47 લાખ અને રવિવારે 70 લાખની કમાણી સાથે સાથે 10 દિવસમાં આ ફિલ્મે 3 કરોડ 90 લાખની કલેક્શન કરી દીધું છે, જેમાં 10મા દિવસે અત્યાર સુધીની સૌથી વધારે કમાણી કરી છે, એટલે કે 70 લાખની. એ જોઈને લાગે છે કે આ ફિલ્મને જેમ જેમ પબ્લિસિટી મળે છે તેમ તેમ લોકો આ ફિલ્મ જોવા જાય છે અને આ ફિલ્મનું કલેક્શન પણ વધે છે, એટલે આ ફિલ્મને માહોલ પબ્લિસિટી મળશે તો કદાચ જોરદાર કમાણી કરી શકશે. આ ફિલ્મનું બજેટ 15 કરોડ છે, એટલે આ ફિલ્મને 25 કરોડ સુધી તો પહોંચવું જ પડશે, પણ હવે લાગી રહ્યું છે કે આ ફિલ્મ 25 કરોડથી પણ વધારે કમાણી કરી શકશે, જો આવું ને આવું રહ્યું તો. બાકી તમે ફિલ્મ જોઈ લીધી હોય તો તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જણાવજો, અને સાથે આવી ગુજરાતી ફિલ્મોના ન્યૂઝ અને અપડેટ જોવા અમારી ગુજ્જુ ખબરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.